श्रावण मास दरमियान शिव भक्तों थी धमधमतु आछवणी नु प्रगतेश्वर महादेव मंदिर आ वर्षे कोरोना नी महामारी ना कारणे मंदिर परिसर खाली खम देखाई रह्यु छे। खेरगाम तालुकानुं प्रगतेश्वर मंदिर शिव भक्तोने दर्शनार्थीओथी धमधमतु होय छे, परंतु आ वखते कोरोना महामारीना कारणे मंदिर परिसर खालीखम देखाई रह्युं छे। वधु लोको भेगा थाय तो कोरोना संक्रमण वधी शके ते माटे सरकारशीना आदेशने અનુસરીને લોકોની સુરક્ષા માટે ધર્મચાર્યા પ્રભુદાદા દ્વારા આ વખતે શ્રાવણ માસના તમામ ધાર્મિક કાર્યક્રમો રદ કરી પોતાના તમામ ભક્તોને મંદિરે નહીં આવવા, પોતાના ઘરેથી જ ભગવાન શિવની ઉપાસના અને આરાધના કરવાની અપીલ કરી હતી। સાથોસાથ પોતાના નજીકના જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થઈ તેની સેવા કરવાનું આહવાન પણ કર્યું હતું। શ્રાવણ માસ દર વર્ષે આછવણી મંદિરે ચાલતી 24 કલાક ઓમ નમઃ શિવાયની ધૂન પણ આ વખતે બંધ કરવામાં આવી છે। પ્રભુદાદા તેમજ રમાબા દ્વારા મંદિરે દરરોજ ભગવાન શિવનો અભિષેક તેમજ પૂજા અર્ચના કરવામાં આવે છે। પ્રભુદાદાએ મીડિયાના માધ્યમથી આશીર્વચન આપતા પોતાના ભક્તોને જણાવ્યું કે વર્તમાન કોરોના મહામારીમાં ઘરે રહીને શિવ ભક્તિ કરવી ભગવાન શિવ સૌના કલ્યાણકારી છે। એમની સાચા મનથી ભક્તિ કરવી આપણા માટે એમને કરેલી પ્રાર્થના દેશ અને દુનિયાના લોકોને કોરોનાથી મોટામાં મોટી બીમારીથી બચાવી શકે અને પડકારો સામે લડવાની અને તેને હરાવવાની તાકાત આપશે। જી, પ્રગતેશ્વર મહારાજના ચરણોમાં મારા નામ પ્રભુભાઈ પાત્રભાઈ પટેલ અને મને ઘણા પ્રભુ દાદા કહે છે। આજે શ્રાવણ માસ પવિત્ર માસ છે, એ પવિત્ર માસની અંદર હિન્દુ ધર્મમાં કેટલાક બ્રેક શમન ગણવામાં આવે છે, તે એટલા માટે કે એમાં વ્યસનોથી દૂર રહી છે, એટલે બ્રેક સમાન ગણવામાં આવે છે, એટલો પવિત્ર માસનું પ્રાધાન્ય છે। એ માસની અંદર અમે દર વર્ષે અહીં મંદિરની અંદર અખંડ ધૂન, અખંડ ભજન, અખંડ ભોજન તમામ ધામધૂમથી ઉજવી રહ્યા છીએ, પરંતુ ચાલુ વર્ષે કોરોનાના કારણે અમે આ બધા જ ધાર્મિક કાર્યક્રમો મંદિરમાં આવવા જવાના કાર્યક્રમો બંધ રાખેલા છે, અને તેમ છતાં પ્રભુની ભક્તિ અને પ્રભુના બાળકો સૌ જીવાત્માનું કલ્યાણ અને એને મદદ થાય તે હેતુથી મેં અને અમે આ ગામની અંદર પહેલાં સોમવારે વિધવા બહેનોને લગભગ 325 જેટલી બહેનોને અમે અનાજ સહાય, એટલે કે 11 કિલો ચોખા, 2 કિલો તુવર દાળ અને 1 કિલો તુવર એવો વિતરણ કર્યું છે। મને ઈચ્છા છે કે આજુબાજુ આપવું છે, પણ આ કોરોનાના મહામારીના કારણે આજુબાજુ જઈ શકાય નહીં, તેના કારણે આજુબાજુ આપી શકું નહીં। આવા દર સોમવારે અમે વિવિધ પ્રકારના કાર્યક્રમો અમે યોજી આ શ્રાવણ માસને અમે ધામધૂમથી ઉજવીએ છીએ। વળી વૃક્ષ એક દેવતા છે, અને તેથી ગામની અંદર જાહેર સ્થળોની અંદર મેં અહીં વૃક્ષનું રોપણ કરાવ્યું અને ઉછેરણ માટે એલાન કર્યું છે। એ જ પ્રમાણે મારા ભક્તોને પણ મેં એલાન કર્યું છે, સૂચના કરી છે કે દરેકે પોતપોતાના ઘરે વૃક્ષ રોપવા અને વૃક્ષ રોપીને એને ઉછેરવા, કે જેથી પર્યાવરણને ફાયદાકારક છે। આ રીતે અમે ઉજવીએ છીએ। વળી આ કર્મ જે કરવામાં આવે છે, એ કર્મ છે એનું શું ફળ મળે, એ કર્મ નામની સિદ્ધાંતની એક પુસ્તિકા બહાર પાડવામાં આવી છે, અને એ પુસ્તિકા પણ હું આપવાનો છું। આ પદ્ધતિ અમે શ્રાવણ માસ ખૂબ ધામથી ઉજવીએ છીએ, અને પ્રભુને પ્રાર્થના કરીએ કે આ કોરોના મહામારીમાંથી જલ્દીમાં જલ્દી મુક્ત થાય અને સૌનું ભગવાન કલ્યાણ કરે, એ જ અભ્યર્થના પ્રાર્થના ઓમનો છે। જિજ્ઞેશ પટેલનો રિપોર્ટ, ખેરગામ।